हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? બધા મજામાં છો ને? ચલો હવે લાસ્ટ આપણો ટોપિક છે, પેલો વોટ વાળો તો આપણે શીખ્યા, એના અમુક સેન્ટેન્સ આપણે બાકી હતા તો એને આપણે પૂરા કરીએ વોટ વાળા સેન્ટેન્સ, અને એ પછી આપણે એમાં છેલ્લું એક ટોમેટો રે ટોમેટો રાઇમ્સ છે, ટોમેટો સેસ ટોમેટો રે ટોમેટો એ રાઇમ્સ આપણે કરીએ. તો એની પહેલા આપણે વોટ વાળા સેન્ટેન્સ છે એ કરી નાખીએ. उदाहरण में बताव्या प्रमाणे जवाब लखो. तो उदाहरण में तमने जे रीते बतायडू छे ई रीते आपणे करवानो छे. એક્ઝામ્પલ એમાં છે, અથવા તો એને એક્ઝામ્પલ જ આપણે કહીએ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તે શું, આ શું છે? બરાબર. અને બ્રેકેટમાં આપ્યું છે એન ઓનિયન. એનો આન્સર બનશે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એન ઓનિયન. ધીસ ઇઝ એન ઓનિયન. હવે એવા આપણે આઠ વાક્ય જોઈએ છે. વોટ ઇઝ ધીસ? આપણે પહેલા એના ક્વેશ્ચન લખી નાખીએ, પછી આપણે એના આન્સર જોઈએ છે. બરાબર છે. આપણે સૌ પ્રથમ એના ક્વેશ્ચન લખી નાખીએ. વોટ ઇઝ ધીસ? તો લખ્યું છે અ સ્લાઇડ. સેકન્ડ નંબર, વોટ ઇઝ ધીસ? એમાં છે બ્રેકેટમાં અ બુક. થર્ડ, વોટ ઇઝ ધીસ? અ સ્કૂટર. ફોર નંબર, વોટ ઇઝ ધીસ? એન્ડ એપલ. એના પછી છે ફાઇવ નંબર, વોટ ઇઝ ધીસ? અ પેરોટ. વોટ ઇઝ ધીસ? અ ચેર. ચેર એટલે ખુરશી. સેવન એન્ડ એટ, વોટ ઇઝ ધીસ? એન્ડ એન્ટ. એન્ટ એટલે કે કીડી. એઇટ નંબર, વોટ ઇઝ ધીસ? એન્ડ એલિફન્ટ. સ્ટુડન્ટ ધ્યાન રાખો, અહીંયા આગળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં લખ્યું છે વોટ ઇઝ ધીસ? તો એન ઓનિયન. તો મેં તમને કીધું હતું એ ઈ આઈ ઓ અને યુ, તો એની આગળ એન આર્ટિકલ લાગે છે. તો ધીસ ઇઝ એન ઓનિયન. જ્યારે પણ સ્પેલિંગ એ ઈ આઈ ઓ યુ વોવેલથી ચાલુ થતો હોય તો એન લાગે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ સ્લાઇડ. સ્લાઇડ એટલે કે લપસણી. સ્લાઇડ એટલે શું કહેવાય? લપસણી કહેવાય. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ સ્લાઇડ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો એમાં છે અ બુક.
તો ધીસ ઇઝ અ બુક. શું છે તે? બુક છે. ધીસ ઇઝ અ બુક. એના પછી છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ સ્કૂટર. શું છે તે? ધીસ ઇઝ અ સ્કૂટર. પછી છે વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ પેરોટ. આ પેરોટ એટલે કે પોપટ છે. ધીસ ઇઝ અ પેરોટ. પછી છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ ચેર. આ ખુરશી છે. ધીસ ઇઝ અ ચેર. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ એન એન્ટ. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે શું થાય? કીડી. તો ધીસ ઇઝ એન એન્ટ. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ એન એલિફન્ટ. શું છે? હાથી છે. ધીસ ઇઝ એન એલિફન્ટ. આ એક હાથી છે. તો સ્ટુડન્ટ, તમારે એમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે વોટ ઇઝ ધીસ ઇક્વેશન બને, આપણે આન્સર એનો ધીસ ઇઝ જે વસ્તુ છે તે લખવાની રહેશે. બરાબર છે? તો આ આઠે આઠ જે આપણે ક્વેશ્ચન બનાવ્યા એ તમારે ફોર લાઇનની બુકમાં લખવાના રહેશે. હવે તમારે એમાં આગળ એક્ટિવિટી 13 ટોમેટો રે ટોમેટો આપણે એ ગાઈશું હમણાં, પણ એ પહેલાં સૌપ્રથમ બધા આ લખી નાખશે. એવરીવન રાઇટ ધીસ. ચલો હવે આ લખાઈ ગયું બધાને. એમાં આપણે આગળ એક્ટિવિટી 13. એક્ટિવિટી 13. એક્ટિવિટી 13 રાઇમ્સ. રાઇમ્સ એટલે કે કવિતા. કઈ રાઇમ્સ છે? ટોમેટો સેઝ. ટોમેટો સેઝ. બરાબર. તો હવે એમાં આપણે હું રીડિંગ કરું છું કવિતા, તમારે પણ ગાવાનું છે. ટોમેટો રે ટોમેટો, ટોમેટો રે ટોમેટો, ફેટ લાઈક અ પોટ, ફેટ લાઈક અ પોટ, શેકિંગ ઇન ધ ફ્રીજ, શાઉટેડ અ લોટ, શેકિંગ ઇન ધ ફ્રીજ એન્ડ શાઉટેડ અ લોટ. આંટી આંટી દૂધી આંટી, ગીવ મી અ કોટ. આંટી આંટી દૂધી આંટી, ગીવ મી અ કોટ.
लुक एट मी आई एम शिवरिंग अ लॉट, हूँ खूब ध्रुजुश, आई एम शिवरिंग अ लॉट. ओ आई वॉज हैप्पी ऑन द प्लांट, ओ आई वॉज हैप्पी ऑन द प्लांट. Sunshine was very, very nice, my aunt. Sunshine was very, very nice, my aunt. And here it is all eyes and eyes. Here it is all eyes and eyes. The village is cold, cool eyes. The village is cold and cool eyes. Oh, auntie, who made this fridge? Here I feel nothing is warm. Tip tap, come Pinky, hungry. Tip tap, come Pinky, hungry. Open the fridge. Suddenly the rat is moved about. Open the fridge. Suddenly the rat is moved around. Tip tap, came tomato out. Tip tap, came tomato out. Soon the sun ran across the sky. Soon the sun ran across the sky. Gifted tomato a coat of warm sunshine. Gifted tomato a coat of warm sunshine. I am the king, said with a smile. Fine. तो student, तमारे आमा शु करवानू छे? हूँ अवे जे poem समझाऊ छे, समझवानू छे, आपने reading करियो. Tomato, fat like a pot. कोना जेवो छे? पॉट એટલે ઘડા જેવો ફેટ છે. ટોમેટો ફેટ લાઈક અ પોટ. શેકિંગ ઇન ધ ફ્રીજ, ફ્રીજ ની અંદર તે ધ્રુજતું હતું કારણ કે એને બહુ ઠંડી લાગતી હતી. શેકિંગ ઇન ધ ફ્રીજ. શાઉટેડ અ લોટ, અને એમાં એ બૂમો પાડતું હતું. કેમ બૂમો પાડતું હતું? કારણ કે એને ઠંડી લાગતી હતી. તો ટામેટો હતું, રેડ કલર નું હતું, બરાબર, એ ધ્રુજતું હતું ફ્રીજ ની અંદર. આંટી, દૂધી આંટી. કયા આંટી કહે છે? આંટી, દૂધી આંટી. ગીવ મી અ કોટ, મને કોટ આપો, મને પહેરવા માટે કાંઈક ગરમ કોટ જેવું આપો કહે છે. લુક એટ મી, મારી તરફ જુઓ કહે છે. આઈ એમ શિવરિંગ અ લોટ, હું ખૂબ ધ્રુજું છું. આઈ એમ શિવરિંગ અ લોટ, મને ખૂબ જ ધ્રુજારી થાય છે કહે છે, કે હું ખૂબ જ ધ્રુજું છું કહે છે. પછી એમાં આવે છે, ઓ આઈ વોઝ હેપ્પી ઓન ધ પ્લાન્ટ, એટલે હું તો બહુ જ ખુશ હતો જ્યારે હું પ્લાન્ટ ઉપર હતો ને, ત્યારે કહે છે હું ખૂબ ખુશ હતો, ત્યારે મને આનંદ હતો કહે છે. અત્યારે મને દુઃખ થાય છે, અહીંયા મને ગમતું નથી કહે છે. તો પ્લાન્ટ ઉપર હું ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ, જ્યારે જ્યારે સૂર્ય ઉગતો, બરાબર, તો એ ખૂબ સુંદર લાગતો હતો. વેરી વેરી નાઇસ એટલે એને સનશાઇન બહુ ગમે છે, બરાબર, કારણ કે ફ્રીજમાં એને ઠંડી લાગે છે એટલે એને શું બહુ ગમે છે? સનશાઇન, સૂર્ય ઉગે, સૂર્યપ્રકાશ. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, અહીંયા તો બધું જ કેવું છે? ઠંડુ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ, ગામડું ઠંડુ છે. કુલ આઈસ એટલે ફ્રીજમાં જ્યાં રહે છે ને એને વિલેજ કહે છે, કે આખું ગામ જાણે કે આ ઠંડુ છે. કુલ આઈસ છે. ઓ આંટી, હું મેડ ધીસ ફ્રીજ, અરે આંટી આ ફ્રીજ કોણે બનાવ્યો હશે કહે છે, હું મેડ ધીસ ફ્રીજ. હિયર આઈ ફીલ નથિંગ ઇઝ વાર્મ, અહીંયા તો મને કાંઈ હુંફાળું લાગતું નથી. નથિંગ ઇઝ વાર્મ એટલે અહીંયા મને કાંઈ હુંફાળું લાગતું નથી. ટીપ ટેપ, ત્યાં આગળ કોઈનો ચાલવાનો આવે છે, કોઈ આવતું હોય એવું લાગે છે એને, બરાબર. કેમ પિંકી હંગરી, પિંકી નામની એક છોકરી છે નાનકડી, તો એ શું થઈ છે? ભૂખી થઈ છે, એને ભૂખ લાગી છે એટલા માટે ફ્રીજ પાસે આવે છે. ઓપન ધ ફ્રીજ, એને જેવું ફ્રીજ ખોલ્યું ને તો શું થાય છે? ઓપન ધ ફ્રીજ એન્ડ ટુ આઉટ ઘારી, એમાંથી એને શું બહાર કાઢી? ઘારી બહાર કાઢી. સડનલી ધ રેડિશ મૂવ્ડ આઉટ,
થોડીક વારમાં પેલો જે મૂળો હતો રેડિશ એટલે મૂળો બરાબર એ થોડો ખસી ગયો અને ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ કારણ કે ટોમેટાને થોડીક જગ્યા મળીને બહાર નીકળવાની તો એ પણ શું થઈ ગયો બહાર આવી ગયો સૂન સૂન ધ સન રન અક્રોસ ધ સ્કાય જુઓ જુઓ સૂર્ય આકાશમાં આવી ગયો છે કે છે ગિફ્ટેડ ટોમેટો અને ટોમેટાને તો જાણે ભેટ મળી ગઈ કારણ કે એને સનશાઇન ગમતી હતી ને એટલે એને સૂર્યનારાયણનો તડકો મળે છે એટલે જાણે એને કાંઈક ભેટ મળી ગઈ હોય એવું લાગે છે અ કોટ ઓફ વોર્મ સનશાઇન જાણે કે સૂર્યની ગરમીનો સરસ મજાનો એને કોટ મળી ગયો હોય છે આઈ એમ ધ કિંગ સેડ ધ સ્માઇલ ફાઇન એન્ડ ફાઇન અને કહે છે હું તો હવે રાજા થઈ ગયો કહે છે અને સુંદર સ્માઇલ આપે છે તો આ ટોમેટો રે ટોમેટો ટમેટાનું આ રાઇમ્સ હતી બરાબર છે તો એ રાઇમ્સમાં ટમેટાને શું ગમે છે સનશાઇન ગમે છે એને પ્લાન્ટ ઉપર રહેવું ગમતું હતું પણ એને ફ્રીજમાં રહેવું ગમતું નહોતું એને કોલ્ડ અને કુલ જે વાતાવરણ હતું એ નહોતું ગમતું એને તો હુંફાળું સનશાઇન વાળું વાતાવરણ ગમતું હતું બરાબર હવે એમાં તમને આગળ એના 10 ક્વેશ્ચન આન્સર આપેલા છે 10 એના શું આપ્યા છે તમને ક્વેશ્ચન આન્સર એની અંદર આપેલા છે તો આપણે એ ક્વેશ્ચન આન્સર પહેલા તો જોઈ લઈએ બરાબર છે ધ ટમેટો ઇઝ ફેટ લાઈક અ કોના જેવો ફેટ હતો ટમેટો ફેટ લાઈક અ કોણ આપશે આન્સર યસ પોટ ટોમેટો વોઝ ઇન ધ ક્યાં હતું ટોમેટો ટોમેટો સેની અંદર હતું તો ઇન ધ ફ્રીજ સેમાં હતું ટોમેટો ફ્રીજ પછી ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ ટોમેટો અંદર ડાન્સિંગ કરતું હતું કે શિવરિંગ કરતું હતું તો શિવરિંગ એટલે કે ધ્રુજતું હતું પણ ડાન્સિંગ નહોતું કરતું એટલે રોંગ વોટ ડીડ ધ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી તે દૂધી આંટી પાસે શું માંગે છે ટામેટો તો અ કોટ શું માંગે છે એ કોટ માંગે છે ધ ટોમેટો ગ્રોઝ ઓન ટ્રી એ ઝાડ ઉપર ઉગે કે છોડ ઉપર ઉગે ટ્રી એટલે ઝાડ કહેવાય અને છોડને આપણે પ્લાન્ટ કહીએ છીએ શું કહીએ છીએ છોડને આપણે પ્લાન્ટ તો તે શેની ઉપર ઉગે પ્લાન્ટ ઉપર ઉગે તો ટોમેટો વોઝ ગ્રો ઓન ટ્રી તો એમાં ખોટું આવશે ડેસ ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો ટોમેટા માટે ટોમેટો માટે શું સારું છે તો ટોમેટો માટે સનશાઇન ખૂબ સારું છે હુ ઓપન ધ ફ્રીજ ફ્રીજને કોણ ખોલે છે તો પિંકી ઓપન ધ ફ્રીજ ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ ડેશ સન ટોમેટો ગોટ ધ કોટ ઓફ ડેશ સન તો શું ગમે છે એને સૂર્યની ગરમી ગમે છે તો એમાં આવશે હોટ સન આઈ એમ ધ કિંગ હુ સેડ ધીસ હું રાજા બની ગયો એવું કોણ કહે છે તો ટોમેટો કહે છે શું કહે છે આઈ એમ ધ કિંગ કોણ બોલે છે એવું તો એ એવું બોલે છે કે ટોમેટો બોલે છે આઈ એમ ધ કિંગ એવું કોણ બોલે તો ટોમેટો બોલે છે હવે આપણે આના આ 10-10 ક્વેશ્ચન આન્સર લખવાના છે આપણે સ્ટાર્ટ કરીશું ઈ પહેલું છે ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ એમાં આવશે પોટ બરાબર ટોમેટો ઇઝ ફેટ લાઈક અ પોટ સેકન્ડ નંબર ધ ટોમેટો વોઝ ઇન ધ ફ્રીજ ટોમેટો ક્યાં હતું ફ્રીજમાં હતું The tomato was dancing in the fridge. Tomato was dancing in the fridge. So, Emma will say
રોંગ કેમ કારણ કે તે શિવરિંગ એટલે ધ્રુજતું હતું અંદર વોટ અ ડીડ ટોમેટો ડિમાન્ડ વોટ ડીડ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી શું માગે છે તે દૂધી આંટી પાસે તો દૂધી આંટી પાસે તે એક કોટ માંગે છે શું માંગે છે તે દૂધી આંટી પાસે અ કોટ પછી ફાઈવ નંબર ધ ટોમેટો ગ્રોઝ ઓન ધ ટ્રી ટોમેટો ઝાડ ઉપર ઉગે છે ટ્રુ કે ફોલ્સ તો ફોલ્સ ટોમેટો ક્યાં ઉગે છે તો ટોમેટો પ્લાન્ટ ઉપર ઉગે ઝાડ ઉપર ના ઉગે સિક્સ નંબર ડેશ ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો ડેશ ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો ટામેટા માટે શું સારું છે તો ટામેટા માટે સનશાઇન સેવન હુ ઓપન ધ ફ્રીજ હુ ઓપન ધ ફ્રીજ ફ્રીજ કોણ ખોલે છે પિંકી હું ઓપન ધ ફ્રીજ તો પિંકી રેડિશ મૂવડ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ રેડિશ મૂવડ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ તો સાચું રેડિશ ખસી જાય છે જ્યારે પિંકી શું કરે છે ફ્રીજને ઓપન કરે છે ત્યારે હવે નાઇન અને ટેન આપણે અહીંયા આગળ લખીએ છીએ ઉપર એમાં આપણે નાઇન નંબર અને ટેન નંબરને ઉપર લખીએ છીએ તો નાઇન નંબર ધ ટોમેટો ગોટ got a quart of dash sun તો એમાં આવશે વામ એટલે હુંફાળી સૂર્યની ગરમી આઈ એમ ધ કિંગ આઈ એમ ધ કિંગ હુ સેડ ધીસ આવું કોણ કહે છે આઈ એમ ધ કિંગ હુ સેડ ધીસ તો કોણ કહે છે હુ ટોમેટો કહે છે કોણ બોલે છે ટોમેટો તો સ્ટુડન્ટ્સ આપણે હવે એમાં આગળ વધીએ તો તમારા આજે ક્વેશ્ચન આન્સર છે એકવાર આપણે રિપીટ કરીએ ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ ડેશ ટોમેટો કોના જેવા ફેટ હતા તો ધ ટોમેટો ઇઝ ફેટ લાઈક અ પોટ ધ ટોમેટો વોઝ ઇન ધ ડેશ ટોમેટો શેમાં હતા તો ટોમેટો વોઝ ઇન ધ ફ્રીજ ધ ટોમેટો વોઝ ડાન્સિંગ ઇન ધ ફ્રીજ તો ટોમેટો ફ્રીજમાં ડાન્સ કરતું હતું કે નહોતું કરતું તો એ ધ્રુજતું હતું ડાન્સ નહોતું કરતું તો એમાં આવશે ફોલ્સ વોટ ડીડ ટોમેટો ડિમાન્ડ ફ્રોમ દૂધી આંટી દૂધી આંટી પાસે ટોમેટો શું માગે છે તો અ
કોટ પછી ધ ટોમેટો ગ્રોઝ ઓન ધ ટ્રી ટોમેટો ઝાડ ઉપર ઉગે છે ટ્રુ કે ફોલ્સ તો એમાં આવશે ફોલ્સ ટોમેટો પ્લાન્ટ ઉપર ઉગે કોઈ દિવસ ટ્રી ઉપર ના ઉગે ડેશ ઇઝ વેરી નાઇસ ફોર ટોમેટો શું સારું છે ટોમેટો માટે સનશાઇન સનશાઇન એટલે કે સૂર્યનો તડકો હુ ઓપન ધ ફ્રીજ કોણ ફ્રીજ ખોલે છે તો ફ્રીજ ખોલે છે કોણ તો પિંકી હુ ઓપન ધ ફ્રીજ તો પિંકી રેડિશ મૂડ અબાઉટ વેન પિંકી ઓપન ધ ફ્રીજ જ્યારે પિંકી ફ્રીજને ખોલે છે ત્યારે એમાંથી રેડિશ ખસે છે તો શું આવશે સાચું પછી ટીપ ટેપ કરીને ટોમેટો શું થાય છે નીચે પડે છે ને ધ ટોમેટો ગોટ અ કોટ ઓફ વાર્મ સન વાર્મ એટલે કે હુંફાળું બરાબર અને આઈ એમ ધ કિંગ હુ સેડ ધીસ તો આ વાક્ય કોણ બોલે છે ટોમેટો બોલે છે બરાબર હવે તમારું યુનિટ ટુ ફિનિશ થાય છે યુનિટ ટુમાં આપણે સૌ પ્રથમ શું કર્યું તો યુનિટ ટુમાં આપણે સૌ પ્રથમ કલર્સને ભણ્યા બધા જ કલરના આપણે શું કર્યા તો બધા જ કલરના નામ ભણ્યા આપણે કલરના 10 નામ હતા એ 10 કલરના નામ પછી તો એ કલરને લગતી જે બધી વસ્તુઓ હતી તો એને આપણે એમાં ઓળખી અને જોઈ બરાબર છે પછી આપણે એમાં તમને સ્પેલિંગ આપ્યો હોય અને એમાંથી ધારો કે બી કેટલા છે તે શોધો અને લખો એ કર્યું બરાબર છે પછી એમાં આપણે શું કર્યું તો શેપ શેપ એટલે કે આકાર દરેક આકાર આપણે ભણ્યા કેટલા આકાર ભણ્યા 4 આકાર રેક્ટેંગલ સ્ક્વેર સર્કલ ટ્રાયંગલ પછી એ જે આકાર છે તો એ આકાર ઉપરથી આપણે એના શું બનાવ્યા હાઉસ બનાવ્યું પછી પેલા જોકરમાં કેટલા આકાર છે તે જોઈને આપણે લખ્યા હતા પછી બધા આકાર ભેગા આપ્યા છે તો એમાં કેટલા રેક્ટેંગલ છે કેટલા સર્કલ છે કેટલા ટ્રાયંગલ છે અને કેટલા સ્ક્વેર છે એ ગણીને પણ આપણે લખ્યા એના પછી આપણે કરી નંબર્સ 1 થી 20 સુધીના નંબર્સ કર્યા હેવ અને હેઝની ખાલી જગ્યા પણ એમાં આપણે જોઈ અને નંબર્સ જોયા નંબર્સ પછી આપણે શું જોયું તો આઈ હેવ ડેશ ફિંગર તો એવી ખાલી જગ્યા હતી કે આઈ હેવ 10 ફિંગર્સ આઈ હેવ ડેશ હેડ તો કેટલા હોય તો 1 હેડ બરાબર તો આપણે હેવ હેઝની ખાલી જગ્યા પછી નંબર્સની ખાલી જગ્યા જોઈ નંબર્સની ખાલી જગ્યા પછી આપણે ફ્રૂટવાળો જે આજે લેસન ભણ્યા બરાબર છે તો એ લેસનના આપણે ક્વેશ્ચન આન્સર જોયા મગનભાઈવાળા બરાબર એ કરી નાખ્યું પછી વોટનો ટોપિક જોયો તો વોટના ટોપિકમાં આપણે શું કર્યું તો વોટ ઇઝ ધીસ ચિત્ર આપ્યા હોય અને વોટ ઇઝ ધીસ વડે પ્રશ્ન કર્યો હોય આપણે ધીસ વડે એના આન્સર બનાવતા પણ શીખ્યા તો કેટલું બધું આપણે એમાં શીખ્યા કે આપણે દરેક અલગ 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 ટોપિક અને છેલ્લે આપણે આ રાઇમ્સ કરી ટોમેટો વાળી બરાબર છે તો આ રાઇમ્સના પણ આપણે ક્વેશ્ચન આન્સર કર્યા તો આજે આપણું યુનિટ 2 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે તો તમારે યુનિટ 1 અને યુનિટ 2 નું રિવિઝન ઘરે કરતા રહેવાનું છે બરાબર છે આ યુનિટ 2 સુધીના જેટલા પણ ટોપિક આપણે કરાયા એ બધા ટોપિક તમારે કરવાના છે ઘરે બરાબર છે હવે આપણે ફરીથી યુનિટ 3માં પછી મળીશું ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ છીએ થેન્ક યુ